સુરત પીસીબી પોલીસે છેલ્લા 26 વર્ષથી હત્યાના ગુનામાં નાસતા ફરતા ઇનામી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશથી આરોપીને પીસીબી પોલીસે જીવના જોખમે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ગુનો નોંધાયેલો હતો. સુરત પોલીસ કમિશનરે આગામી લોકસભા ચૂંટણીને લઈ આદેશ આપ્યો છે કે શહેરમાં ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી પાડવામાં આવે, જે અનુસંધાને પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ જિલ્લાના જેતપુરમાં વર્ષ 1998માં એક વોચમેનની હત્યા કરી નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશ છે. જે બાતમીના આધારે સુરત પીસીબી પોલીસે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કુખ્યાત દદુઆ ડાકોના વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. પીસીબી પોલીસે જીવના જોખમે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઉત્તમ કુમાર ઉર્ફે મિતલેશ ગયાપ્રસાદ પટેલને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે આશરે 26 વર્ષ પહેલા રાજકોટના જેતપુરમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો. આ દરમિયાન તેઓના વતન તરફનો મિત્ર વીરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય બે ઇસમો સાથે ભેગા મળી તેઓના શેઠના કારખાનામાં ચોરી કરવા ગયા હતા. આ દરમિયાન વોચમેન આવી જતા તેઓએ તેને હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે માર માર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. જેથી પોલીસ પકડથી બચવા આરોપી વતન નાસી ગયો હતો. ત્યારબાદ દિલ્હી ખાતે મજૂરી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યમાં મજૂરી કામ કરતો હતો. હાલ સુરત પીસીબી પોલીસે આરોપીનો કબજો રાજકોટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. સુરત શહેરની પીસીબી ટીમ દ્વારા તાજેતરમાં એક આરોપી જેનું નામ ઉત્તમ કુમાર ઉર્ફે મિતલેશ, સન ઓફ ગયાપ્રસાદ પટેલ છે, જેની ધરપકડ કરવા જેને પકડવામાં આવેલ છે. આ આરોપી મૂળ જેતપુર તાલુકાના જેતપુર પોલીસ સ્ટેશનના 302ના ગુનામાં વોન્ટેડ હતો, જે 1999માં બનાવ બન્યો હતો. એટલે આશરે 26 વર્ષ બાદ આ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી અગાઉ જેતપુર તાલુકામાં જે ગુનો કર્યો હતો, જેમાં એણે અને એના મિત્રોએ સાથે મળીને એક કારખાનામાં લૂંટ કરી હતી અને સાથે ત્યાં એક જે વોચમેન હતો તેને હાથપગ બાંધી દીધા હતા અને તેને મૃત્યુ નિપજાવ્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફરાર થઈ ગયા બાદ પોલીસ તેના વતનમાં ઘણીવાર ગઈ હતી, પરંતુ પોતાના વતનમાં પોલીસ આવતી હોવાથી તે ત્યાંથી દિલ્હી જતો રહ્યો હતો અને દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો. અને છેવટે તેને એવું લાગ્યું હતું કે હવે પોલીસ તેનો સંપર્ક નહીં કરે અથવા તેની પાસે કોઈ તેની પાછળ મતલબ પોલીસ તેની પૂછપરછ નહીં કરે એવા એને અંદાજો હતો, જે અનુસંધાને પોતાના વતનમાં પરત ફર્યો હતો. આ દરમિયાન સુરત શહેરની પીસીબી ટીમ કે જેમાં અમારા એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ અને અશોકભાઈ લુણી આ બંનેને બાતમી મળી હતી કે આ મર્ડરનો આરોપી ત્યાં પોતાના વતન આવેલો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ ત્યાં તત્કાલ પહોંચી હતી. પોલીસ જ્યારે ત્યાં ગઈ હતી ત્યારે પોલીસને ખ્યાલ આવ્યો હતો કે આ જે વિસ્તાર છે એ ખૂબ જ જોખમી વિસ્તાર છે. અગાઉ ત્યાં દદુઆ ડાકુનું જે ખૂબ જ કહેર હતો એ પ્રકારનો એ વિસ્તાર છે અને આ ખૂબ જ જોખમ ભર્યા વિસ્તારમાંથી પોલીસે ખૂબ જ બહાદુરીપૂર્વક ત્યાં જઈ અને આ આરોપીની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને અહીંયા લઈ આવવામાં આવેલ છે. જે આરોપી છે એ આશરે 26 વર્ષ પહેલાનો ગુનામાં વોન્ટેડ હતો. તેના ઉપર 10,000 રૂપિયાનું ઇનામ હતું અને ગુજરાત રાજ્યની અલગ અલગ ટીમો પણ તેને શોધી રહી હતી. આ દરમિયાન પીસીબીને સુરત શહેરને બાતમી મળતા તેઓએ તેની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.